नमस्कार, मैं हूं परवीन पठान और बहुत ही स्वागत करती हूं आपका समाचार इंडिया न्यूज में। आइए नजर डालते हैं आज की खबरों पर। आने वाली 21 नवंबर को मुस्लिम बिरादरों द्वारा ईद मिलादुन नबी पर्व मनाया जाने वाला है और जिसके तहत सूरत शहर ईद मिलादुन नबी कमेटी चैरिटेबल ट्रस्ट की अध्यक्षता में आने वाले बुधवार को सूरत के बड़ेखा चकला पखाली वार्ड क्षेत्र में से हजरत मोहम्मद पैगम्बर सल्लल्लाहु अलैहि वसल्लम साहब की याद में एक विशाल महाकाय जुलूस निकाला जाने वाला है, जिसके सूरत के अठवा पुलिस थाने के पीआई साहब भरवाड़ साहब सहित तमाम पुलिसकर्मी तथा ईद मिलादुन नबी कमेटी चैरिटेबल ट्रस्ट के सदस्यों की उपस्थिति में एक शांति समिति की बैठक का आयोजन किया गया। ईद मिलादुन नबी पर्व के अवसर पर शहर में कोई तनावपूर्ण माहौल न बने और पर्व शांतिपूर्ण संपन्न हो, इस मकसद से इस मीटिंग का आयोजन किया गया। इस अवसर पर सूरत शहर ईद मिलादुन नबी कमेटी चैरिटेबल ट्रस्ट के प्रमुख अब्दुल भाई गायवाला, उप प्रमुख गुलाम हैदर भाई शेख, मकसूद भाई राजवाणी और महामंत्री अब्बास भाई हुसैन मियां शेख सहित इकबाल भाई डी पटेल जैसे आगेवानी महानुभवी उपस्थित रहे। आवनार 21 तारीखे ईद मिलादनो प्रसंग होय અને સિટીની અંદર બહુ મોટા જુલૂસ નીકળતા હોય એ અર્થે આજ રોજ અઠવા પોલીસ સ્ટેશનની અંદર એક શાંતિ સમિતિની મીટિંગ રાખેલી, જેની અંદર તમામ અગ્રણીઓ તેમજ એફઓપીના મિત્રો સાથે આજે એક શાંતિ સમિતિની મિત્રમાં મીટિંગની અંદર જે કંઈ જરૂર હતી એ સૂચનો કરેલા છે, એકબીજાના વિચારો આપલે કરેલા છે। દર વર્ષે આ પ્રસંગ બહુ સારી રીતે પતે છે, આ વખતે પણ સારી રીતે પતશે એવી તમામ પાસે હું અપેક્ષા રાખું અને પોલીસને પણ સાથ સહકાર આપશે અને પોલીસના સાથ તમારા એફઓપી અને સ્થાનિક લોકોના સાથ સહકાર વગર આ પ્રસંગ પતવાનો નથી એ અમને ખ્યાલ છે અને સારી રીતે પતશે એવી અમે ઉમેદ રાખીએ છીએ અને તમામ પાસે એ જ અપેક્ષા રાખીએ છીએ કે દર વર્ષે પતે એના કરતાં પણ સારી રીતે અને વહેલો પ્રસંગ પતી જાય। આજે તમામ હિન્દુ અને મુસ્લિમ સમાજના જે અગ્રણીઓ છે, શાંતિ સમિતિના આગેવાનો છે, એફઓપીના આગેવાનો છે, તમામ હાજર છે। જુલૂસની લગભગ બધા જ મોટાભાગના જે જુલૂસો નીકળવાના હતા બધાની પરમિશન અમે અપાઈ ગયેલી। કેમેરામેન હુસેન શેખ કે સાથ પરવીન પઠાણ, સમાચાર ઇન્ડિયા ન્યૂઝ, સુરત। पिछले कई सालों से सेवाभावी और समाज सेवा करने में हमेशा तत्पर रहने वाले और सूरत के गोपीपुरा मोमनावाड़ में स्थित ख्वाजा गरीब नवाज वेलफेयर ट्रस्ट द्वारा ईद मिलादुन नबी पर्व के उपलक्ष्य में एक बार फिर बड़ी ही सराहनीय कामगिरी की गई है। आपको बता दें कि ब्लड डोनेट कैंप, मेडिकल कैंप, आंख निदान कैंप, फिजियोथेरेपी कैंप और जरूरतमंद गरीब लोगों को जरूरी चीजों के वितरण जैसी तरह तरह की काबिले तारीफ कामगिरी और समाज सेवा करने के बाद अब 1447वें ईद मिलादुन नबी पर्व मनाने के अंतर्गत गत रोज ख्वाजा गरीब नवाज वेलफेयर ट्रस्ट द्वारा सूरत के 15 अस्पतालों में मरीजों को फूड पैकेट का वितरण किया गया और आने वाले दिनों में भी इस ट्रस्ट द्वारा ऐसे नेक और सामाजिक कार्य भी किए जाने वाले हैं। और इस बार भी ईद मिलादुन नबी पर्व के उपलक्ष्य में जरूरतमंद मरीजों को फूड पैकेट का वितरण किया गया। इस मौके पर ख्वाजा गरीब नवाज वेलफेयर ट्रस्ट के सभी सभ्य और अग्रणी उपस्थित रहे और कार्यक्रम को सफल बनाया गया। પૈગંબર ની મિલાદ મહોત્સવ મનાવીએ છીએ અમે ખાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ તરફથી 1447મો ઉત્સવ મનાવી રહ્યા છે હુઝુર પૈગંબરનો।
અમે ફૂડ પેકેટનું વિતરણ કરીએ છીએ. ટોટલ સુરતની 15 હોસ્પિટલોમાં ફૂડ પેકેટનું વિતરણ થાય છે. એના પછી બીજી આજુ અમારી બધી શાળાઓમાં, સ્કૂલો શાળાઓમાં કંપાસ બોક્સનું વિતરણ કરવામાં આવશે. જો ઘણા બધા પ્રોગ્રામ છે. પછી મેઇન 12મા મુસલમાનની 12 તારીખે ભોજન, શાળા ભોજનનો બી હવે ન્યાજ કરવામાં આવશે, મોટી ન્યાજ કરવામાં આવશે, જેમાં 10-15 હજાર લોકોને વિતરણ કરવામાં આવશે. ને હજુ અમારા બીજા બધા કાર્યો પર આખા વર્ષમાં થાય છે. ને જે આ ટ્રસ્ટ છે, જે ટોટલી સેવાભાવી ટ્રસ્ટ છે, એમાં કોઈનું કાંઈ નથી લાગતું. અમે લોકોને જ મેસેજ આપવા માંગીએ છીએ કે અમે જે કામ કરીએ છીએ લોકો માટે, સેવા માટે કામ કરીએ છીએ. તમે પણ અમારી સાથે જોડાઓ અને સેવા, લોકોને ઘણી જરૂર છે, લોકોને કેવા સેવા કરવાની, લોકોને બહુ જરૂરમંદ છે, લોકો કે જેને લોકોને કંઈ સેવા પહોંચતી નથી, થતું નથી લોકોથી. પણ અમે કોશિશ કરીએ છીએ કે લોકોને પૂરેપૂરી સેવા પાડીએ ને એનો અમીરથી લઈને ગરીબથી લઈને અમીર સુધી બધા એનો ફાયદો ઉપાડે. ને એમ ઈચ્છીએ છીએ, એમ નથી કે ખાલી નાના, ટોટલી લોકો એમાં ફાયદો ઉપાડે. એમાં 22% ડિસ્કાઉન્ટ છે. હમણાં હાલ 12 દિવસ છે હુજુર પૈગંબરની મિલાદ ઉત્સવમાં 25% ડિસ્કાઉન્ટ છે. શાયદ મને લાગે છે આખા ગુજરાતમાં બી, આખા ઇન્ડિયામાં નહીં હશે 25% ડિસ્કાઉન્ટમાં દવા આપી છે. 10% કોસ્મેટિક આપીએ, જે પોસિબલ જ નથી કે આપી શકે. જન્મદિવસ ઉજવણી રૂપે અમે આજે ખ્વાજા ગરીબ જનતા ટ્રસ્ટે જાણી છે સિવિલ હોસ્પિટલમાં જે જરૂરમંદ દર્દી છે એને ફૂડ પેકેટ વિતરણનો પ્રોગ્રામ હતો. બીજું આ ટ્રસ્ટ શું શું કામ કરે છે? બીજા આ ટ્રસ્ટે ઘણા કામ કરે છે. એમ તો હજી હમણાં જે અમારો જે પ્રોગ્રામ છે એમાં ખાસ જરૂરમંદ જે છે, સાડા 14 જે આલે રસૂલ હોય છે, એમાં પેગમ્બર સાહેબની હાલમાં હોય છે, એને કીટ આપવાનો પ્રોગ્રામ છે. બીજો આ ટ્રસ્ટ શું બીજો આજે ટ્રસ્ટે જે મેડિકલ સ્ટોર ચલાવે છે, જેમાં 22% ડિસ્કાઉન્ટથી દવા આપે છે, કોસ્મેટિક્સ છે, જેમાં સોનોગ્રાફી છે, જેમાં 300 ગ્રામ સોનોગ્રાફી થાય છે, લેબોરેટરી 50% ડિસ્કાઉન્ટમાં લેબોરેટરી છે. એના અલાવો બહુ જ સારા પ્રોગ્રામ છે. ઓપીડી સેન્ટર છે, ત્યાં 20 રૂપિયાની અંદર MBBS ડૉક્ટરને બતાવીને દવા લઈ શકે છે. આ ટ્રસ્ટમાં ઓલરેડી કેટલી ટીમ કામ કરે છે? આ ટ્રસ્ટમાં ઓલરેડી બહુ ટીમ કામ કરે છે. તમે જે અમારા 50-60 જણની ટીમ છે કામ કરે છે. મેં હું બધા ટીમ શુક્ર ગુજાર છું કે જે બહુ દિલ જોશી મહેનત કરે છે અને અલ્લાહ તાલા એની મહેનત કબૂલ ફરમાવે. કેમેરામેન હુસેન શેખ કે સાથ પરવીન પઠાણ, સમાચાર ઇન્ડિયા ન્યૂઝ, સુરત.